બે એ ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે. આનું કાઉન્ટિંગ જે છે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી કેલ્ક્યુલેટરમાં દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ છે એક સુધી તમારે કાઉન્ટિંગ કરવાનું. તો એનો જે જવાબ આવતો છે એ લખવાનું છત્રીસ. મેં કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરેલો છે છત્રીસ હજાર અઠ્યાવીસ એસી આઠસો છેદમાં સેવન્ટી ટુ. આ બંનેને શું કરી નાખવાનો? ભાગાકાર કરી દેવાનો. એનો ભાગાકાર કરતા જવાબ આપણને આવશે પચાસ હજાર ચારસો. આ તમારો આન્સર અહીંયા થઈ ગયો. શું કરવાનું છે? ખાલી ફેક્ટર જ જોવાના છે. ઇઝી દાખલો છે. સૌથી પહેલા તો જોઈ લેવાની કઈ વસ્તુ રિપીટ થાય છે કેટલી વખત. p બરાબર શું આપ્યું? i. બે વખત છેદમાં નીચેનો જે કાઉન્ટિંગ છે બધાય જશે.
બે એક પી આપેલા છે, પછી એ છે એ બે વખત આપેલા છે, પછી કોઈ પણ શબ્દ રિપીટ થતો નથી. રિપીટ થતા હોય એટલે કે પુનરાવર્તિત થતા હોય એટલા જ શબ્દ આપણે લેવાના છે. તો સૌથી પહેલા શું આવશે? એ આવે છે એ એબીસીડી પ્રમાણે. એ બરાબર બે વખત પુનરાવર્તિત થાય છે. તો P બરાબર ટુ ફેક્ટર્સ, પછી કોણ? P બે વખત પુનરાવર્તિત થાય છે. તો અહીંયા શું આવશે? Q બરાબર ટુ ફેક્ટર્સ, N બરાબર નાઇન ફેક્ટર ના છેદમાં ટુ ફેક્ટર્સ ગુણ્યા ટુ ફેક્ટર્સ, કારણ કે P અને Q બંને આપેલા છે. તો એનો આપણે કરવાનો છે સરવાળો. નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક, રાઈટ? બે ગુણ્યા એક ગુણ્યા બે ગુણ્યા એક, આનો જે છે એનો ગુણાકાર કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી કરીશું. તો એનો ગુણાકાર આવશે છત્રીસ હજાર એસી છેદમાં બે દુ ચાર, કેટલા આવશે? ચાર આવશે. બે ને બે ચાર થશે ને ચાર. આનો શું કરી નાખવાનો? ભાગાકાર. ભાગાકાર કરીએ એટલે જવાબ તમને મળશે 90720. આ તમારો ત્રીજો જવાબ છે. જુઓ, તમને ત્રણ શબ્દ આપેલા છે. પરીક્ષામાં આ વસ્તુ બે ગુણમાં પૂછાય. કેટલા ગુણમાં? બે ગુણમાં પૂછાઈ શકે છે કે નીચેના બધા જ શબ્દનો ઉપયોગ કરીને કુલ કેટલી રીતે ગોઠવણી કરી શકાય છે. તો પહેલો ઓપ્શન આપ્યો હતો સ્ટેટિસ્ટિક, બીજો આપ્યો હતો બુક કીપર, અને ત્રીજો આપ્યો હતો એપ્રેન. સમજી લેજો, આની અંદર સિમ્પલ અને સરળ એક જ મેથડ છે કે કેટલી વખત રિપીટ થાય છે. આલ્ફાબેટ્સ પ્રમાણે લેવાનું જેટલી વખત રિપીટ થતું હોય પી ક્યુ અને આ એ વસ્તુ તમારે ફેક્ટર કરીને લખી દેવાય, એટલે સરળતાથી તમે દાખલાની ગણતરી કરી શકશો. જવાબ તમારો આવી જશે. આવા ઘણા બધા દાખલા તમને સ્પેલિંગ હું હોમવર્કમાં આપીશ, એ તમારે કરવાના રહેશે, જેથી કરી આવા દાખલાની પ્રેક્ટિસ થાય અને સરળતાથી તમે દાખલાની ગણતરી કરી શકો. જો ન સમજાયું હોય, ન ખ્યાલ આવ્યો હોય તો મને કમેન્ટમાં કમેન્ટ કરજો, જેથી કરી ફરીથી હું તમને વ્યવસ્થિત રીતે સમજાવવા પ્રયત્ન કરીશ. આ દાખલા 2-3 ગુણના પૂછવામાં આવે છે, તો તમારે આ ગુણ છે એ પ્રાપ્ત થઈ શકે. અત્યાર સુધી આવજો, ફરીથી મળીશું નવા વિડીયો લેક્ચર સાથે નવા દાખલા સાથે. જય શ્રી